બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. લોકો ખૂબ જ ઝડપથી કોરોના સંક્રમિત થઈ રહ્યા છે અને પરિસ્થિતિ બેકાબુ બની રહી છે. જ્યારે કે જિલ્લાના હોસ્પિટલો પણ કોરોના દર્દીઓથી ઉભરાતા અન્ય દર્દીઓને સારવાર માટે હોસ્પિટલોમાં પણ જગ્યા નથી. કોરોનાથી દર્દીઓમાં ઓક્સિજનનું લેવલ ઘટી રહ્યું છે અને ઓક્સિજન સમયસર ન મળતા દર્દીઓના મોત થઈ રહ્યા છે. જોકે થરાદમાં પણ આવી સ્થિતિ વર્તાઈ રહી છે. થરાદમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓને ઓક્સિજન તત્કાલ મળી રહે તે માટે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને થરાદ તાલુકાના રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત દ્વારા સોશિયલ મીડિયામાં એક મેસેજ મૂકવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે થરાદમાં ઓક્સિજનના બાટલાની જરૂર છે, જેને લઈને બાટલા એકત્ર કરવાના છે અને આવા સંજોગોમાં 100 બાટલાની કિંમત થાય છે 12 લાખ રૂપિયા. જો કે સોશિયલ મીડિયાના માધ્યમથી 12 કલાકની અંદર 12 લાખથી વધુ દાતાઓ દ્વારા દાન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત તથા વાવ તાલુકાના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર અને અગ્રણી ડીડી રાજપૂત ઉપરાંત થરાદના તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર એચવી જેપાલ તથા રેફરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ભાનુશાળી સહિત નગરપાલિકાના સદસ્યોની ઉપસ્થિતિમાં એક બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં થરાદના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ઓક્સિજનનો સ્ટોક પૂરતા પ્રમાણમાં છે અને ખૂટશે તો વધુ લાવી આપીશું. હોસ્પિટલોમાં ભીડની સંખ્યા છે તેના કરતાં પણ વધારવાની અને વધુ ને વધુ દર્દીઓની જરૂરિયાત સંતોષવાની માંગણી કરી છે. ઓક્સિજનના અભાવે કોઈ પણ દર્દીને જીવ ન ગુમાવવો પડે તે માટે થરાદની કોઈ પણ હોસ્પિટલમાં ઓક્સિજનનો બાટલો ખૂટે તો ખાલી બોટલ આપી અને ભરેલી બોટલ લઈ જઈ શકશે.